વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું. નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી, ધારાસભ્યો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ સાથે જોડાયા. વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે, આ લોકવાયકા અત્યાર સુધી સાબિત થતી આવી છે. વલસાડ ડાંગ લોકસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલે આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા પરિવારજનો સાથે પૂજા આરતી કરી હતી. ત્યારબાદ તડકેશ્વર મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા પહેલા ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન સ્વરૂપે વિજય શંખનાદ સભા યોજી હતી, જ્યાં સાધુ સંતોએ સભા મંચ ઉપર મંત્રોચ્ચાર સાથે ઉમેદવાર ધવલ પટેલે વિજય તિલક કરી આશીર્વાદ આપ્યા હતા. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી મુકેશ પટેલ, ધારાસભ્યો સાથે ભાજપના અગ્રણીઓ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાની ટીમ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સભાને સંબોધતા ધવલ પટેલ અને ભાજપ અગ્રણીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની અને ગુજરાતની ભાજપ શાસિત સરકારોના વિકાસની યોજનાઓના વિકાસના કામો અને જનકલ્યાણકારી યોજનાઓને યાદ અપાવી લોકોનું સમર્થન માંગ્યું હતું. મહત્વપૂર્ણ છે કે વલસાડ લોકસભા બેઠક જે પક્ષ જીતે છે તે જ પક્ષની કેન્દ્રમાં સરકાર બને છે, અત્યાર સુધી આ લોકવાયકા અત્યાર સુધી સાબિત થતી આવી છે. આથી ભાજપની આ સભામાં પણ લોકવાયકા યાદ કરાવી ફરી એક વખત આ બેઠક ઉપર ભાજપ 5 લાખ મતોની લીડથી જીતશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર બનશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધવલ પટેલે પણ સભાને સંબોધતા પોતે જીત્યા બાદ 5 વર્ષ સુધી આ વિસ્તારના વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. સમગ્ર વિધાનસભાઓની અંદરથી અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમનો વિશ્વાસ છે કે આ તમામે તમામ માનવ મહેરામણો ફરીથી વડાપ્રધાન જોવાની આપણા મનની અંદર જે કલ્પના આપણે કરી છે એ કલ્પનાને સાકાર અને ફળીભૂત આજે વલસાડ ડાંગ 26 લોકસભા સીટ માટે લોકપ્રિય ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું અને એ ફોર્મ ભરતી વખતે કાર્યકરોનો ઉત્સાહ અનેરો હતો અને જે રીતે કાર્યકરોનું સંમેલન થયું એક વિજય સંકલ્પ રેલી સમાન હતું અને દરેક કાર્યકરો રેલીના સ્વરૂપે કલેક્ટર ઓફિસ સુધીની મર્યાદામાં આવ્યા અને ત્યાર પછી એમનું નામાંકન કરવામાં આવ્યું. જે રીતે કાર્યકરોનો ઉત્સાહ છે, આ સીટ 100% ભારતીય જનતા પાર્ટી જે રીતે લક્ષ્યાંક નક્કી કર્યો છે એ પ્રમાણે જીતશે. સવારે આજે 15મી તારીખે અમે ભગવાન સામે શીશ ઝુકાવીને પ્રાર્થના કરીને અને પછી તડકેશ્વર મહાદેવના મંદિર જઈને અમે પ્રાર્થના અર્ચના કરી અને પછી જાહેર સભા કરી. તેમાં જો તમે બધાએ જોયું હશે કે લોકોનું અપાર સમર્થન અમને મળ્યું અને એના પછી અમે રેલી કાઢીને ફોર્મ ભર્યું ત્યારે પણ એકદમ અપાર સમર્થન મળ્યું. લોકો એકદમ જોશ, ઉમંગને ઉત્સાહમાં હતા અને એ ચોક્કસ થઈ ગયું છે કે વલસાડ લોકસભા સીટ અમે 5 લાખથી વધુ માર્જિનથી જીતી રહ્યા છીએ. ધન્યવાદ. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.